गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आप धोरण 9 पाठ 2 अपनी आसपासना द्रव्यों शुद्ध है एना विषे अभ्यास करता था। आगळना लेक्चर में आप जोयुं के द्रावणनी सांद्रता पर थी आपणे एना सूत्र मेळव्या अने दाखला गण्या हता। हवे आवे छे के निलंबन। आपणे आगळ पाठ में पण एवी वात करी के ज्यारे आपणे मिश्रणना बे प्रकार आपेला हता के मिश्रणना बे प्रकार छे, समांग मिश्रण अने विसमांग मिश्रण। अने प्रवृत्ति आपणे जोई हती के ज्यारे आपणे एक बीकर में कोपर सल्फेट नाखता हता तो ये संपूर्णपणे कोपर सल्फेट छे ए पानी में मिश्र थई जतो हतो अने एक समांग मिश्रण बनावतु हतु। त्यार पछी आपणे पानी में चोकनो भूक्को नाखेलो तो चोकनो भूक्को छे ए पानी में द्राव्य थतो न हतो तो आपणे तेने निलंबित कणो कीधेला हता। अने त्यार पछी वात करी के दूध अने शाहीनुं टीपू तो तेने आपणे कलिल द्रावण कीधा हता। तो विद्यार्थी मित्रों, आपणे साचुं द्रावण छे जे द्रावणना गुणधर्म छे एना विषे अभ्यास कर्यो अने मैं तमने कीधुं पण हतुं के जे द्रावणना गुणधर्म छे, निलंबनना गुणधर्म छे अने कलिलना गुणधर्म छे, आ ત્રણ પ્રશ્ન એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। કોઈ પણ એક ગુણધર્મ તમને પૂછાય જ છે એક્ઝામમાં, ત્રણે ત્રણ કોમન છે। તો પહેલું જોઈએ કે નિલંબન, નિલંબન એટલે શું? तो कहे छे के विसमांग मिश्रण आपणने खबर छे विसमांग मिश्रण कोने कहेवाय के एवुं मिश्रण के जेमां द्राव्य छे एमां संपूर्णपणे मिश्र थतो नथी एटले के ओगळतो नथी। सादुं अने सीधुं उदाहरण आपीए तो रेती क्यारेय पाणीमां ओगळशे नहीं, ए मिश्र थशे नहीं। कहे छे के विसमांग मिश्रण के जेमां घन कणों ए प्रवाहीमां विखेरण पामेला होय। विखेरण एटले के तमे एने हलावो छो कोई चमची वडे के ग्लास वडे हलावशो तो आखा बीकर में ए फरसे। जेवु तमे हलावानुं बंद करी देशो एटले पाछा नीचे बीकरना तलिये बेसी जशे। एटले कहे छे के विखेरण पामेला होय तो तेने निलंबन कहे छे। ने विद्यार्थी मित्रों, खास ध्यान राखजो के जे निलंबन छे, निलंबित कणो छे एनुं क्यारेय એ પાણીમાં ઓગળશે નહીં, જેવા તમે નાખો છો, જેવી અવસ્થામાં નાખો છો એવા ને એવા જે રહેશે। નિલંબન એ વિષમાંગ મિશ્રણ છે કે જેમાં દ્રાવ્યના કણો ઓગળતા નથી। દ્રાવ્ય આપણે વાત કરી, દ્રાવ્ય કોને કહેવાય કે જે દ્રાવકમાં ઓગળે છે એને શું કહેવાય? દ્રાવ્ય। પરંતુ અહીંયા વિષમાંગ મિશ્રણ છે તો એ ક્યારેય દ્રાવકમાં ઓગળશે નહીં, પરંતુ સમગ્ર માધ્યમમાં નિલંબિત રહે છે। નિલંબિત એટલે કે જેવા છે તેવા જ રહે છે। આવા નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાય છે, તમે જોઈ શકો છો। તમે પાણી છે, પાણીની અંદર તમે રેતી નાખો છો તો તમે જોઈ શકો છો, લાકડાનું વહેર નાખો છો તમે જોઈ શકો છો, ચોકનો ભૂકો નાખો છો તો ચોકનો ભૂકાને પણ તમે જોઈ શકો છો, કારણ કે મિશ્ર પણ થશે નહીં અને પાણીની અંદર ઓગળશે પણ નહીં। તમને ઉદાહરણ આપેલું છે કે પાણીમાં રેતીનું મિશ્રણ, તો પાણીમાં રેતીનું મિશ્રણ એ શું છે? વિસમાંગ મિશ્રણ છે અને રેતી એ શું છે? નિલંબિત કણ છે। ત્યાર પછી આવે છે કે નિલંબનના ગુણધર્મ, તો પહેલું કે છે કે નિલંબન, તો નિલંબન એ કેવું મિશ્રણ છે? સમાંગ કે વિસમાંગ? તો સમાંગ મિશ્રણ આપણને ખબર છે કે સમાંગ મિશ્રણ એટલે કે પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય પદાર્થ છે એ ઓગળી જાય છે અને મિશ્ર થઈ જાય છે, એના કણો આપણને દેખાતા નથી। પરંતુ અહીં પાણી અને રેતીનું મિશ્રણ છે તો રેતીના કણ આપણને દેખાય છે, એટલે કહેવાય કે નિલંબન છે એ વિસમાંગ મિશ્રણ છે। કેવું મિશ્રણ છે વિદ્યાર્થી મિત્રો? વિસમાંગ મિશ્રણ છે। પછી કહે છે કે નિલંબન ધરાવતા કણોને નરી આંખે જોઈ શકાય છે। ત્રીજું છે કે નિલંબિત કણો તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રકિરણ કરે છે જેથી તેનો માર્ગ જોઈ શકાય છે। મેં આગળના લેક્ચરમાં પણ તમને સમજાવેલું હતું કે પ્રકિરણ શું કહેવાય, કે જે કણો મોટા હશે
જે કણો આપણને નરી આંખે દેખાશે એ કણો ઉપર પ્રકાશનું જે કિરણ છે એ અથડાશે અને અથડાયા બાદ એ કિરણનો માર્ગ છે એ બદલાઈ જશે અને કિરણનો માર્ગ બદલાશે એટલે એ કિરણપુંજ છે એ આપણને દેખાશે એને કહેવામાં આવે છે પ્રકિરણ પ્રકિરણ એટલે કે વિખેરણ એ વિખેરણ થાય છે એ પ્રકિરણની પ્રક્રિયા થાય છે એ ત્યારે જ સંભવ બનશે જ્યારે દ્રાવ્યના કણો કેવા હોય મોટા હોય અને પ્રકાશનું પ્રકિરણ કરવા માટે સક્ષમ હોય ત્યાર પછી કહે છે કે જો નિલંબિત કણોને કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખવામાં આવે તો દ્રાવ્યના કણો એ પાત્રના તળિયે નીચે બેસી જાય છે અને આમ નિલંબન છે એ અસ્થાયી હોય છે એટલે કે તમે રેતીમાં જુઓ છો હલાવશો ત્યાં સુધી આખા પાત્રમાં પાણીમાં ફરશે જેવું તમે અને મૂકી દેશો અડક્યા વગર એટલે બધા ધીમે ધીમે કરી અને બધા રેતીના કણો છે એ નીચે જમા થઈ જશે તો એ નીચે જમા થાય ને શું કહેવાય છે અસ્થાયી કણો છે રેતીના કણો કેવા છે અસ્થાયી છે ત્યાર પછી કહે છે કે ગારણ દ્વારા અથવા તો નિલંબિત કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે જ્યારે નિલંબિત કણો પાત્રના તળિયે બેસી જાય ત્યારે નિલંબનનો નાશ થાય છે અને હવે તે દ્રાવણ પ્રકાશના કિરણોનું પ્રકિરણ કરવા અસમર્થ બને છે એટલે કે તમે જે રેતી ને પાણીનું મિશ્રણ છે તમે ગળણી વડે ગાળશો તો તમે સરળતાથી એને અલગ કરી શકશો કે ગળણીમાં તમારી રેતી રહી જશે અને નીચે જે ગાળણ પાત્ર છે એમાં પાણી આવી જશે એટલે રેતી અને પાણીને તમે બંનેને ભૌતિક પ્રક્રિયા દ્વારા ઘરમાં જ સરળતાથી તમે એને અલગ કરી શકશો અને જ્યારે બધા જ રેતીના કણો છે એ પાત્રના તળિયે બેસી જશે એટલે ઉપર બધું શું થઈ જશે પાણી જ રહેશે પછી એમાંથી તમે જો પ્રકાશ પસાર કરશો તો ક્યારેય પણ એ પ્રકાશનું પ્રકિરણ થશે નહીં શા માટે કારણ કે પાણીમાંથી ક્યારેય પ્રકાશ છે પસાર થશે નહીં એનું પ્રકિરણ થશે નહીં આ તો રેતીના કણો છે રેતીના કણો મોટા છે અને જે રેતીના કણો છે એની સાથે પ્રકાશ અથડાઈને એનો માર્ગ બદલે છે એટલા માટે આપણને એનું કિરણપુંજ દેખાય છે એટલે તમને કીધું જ છે કે જ્યારે નિલંબિત કણો પાત્રના તળિયે બેસી જાય ત્યારે નિલંબનનો નાશ થાય છે અને હવે તે દ્રાવણ પ્રકાશના કિરણોનું પ્રકિરણ કરવા અસમર્થ બને છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ છે નિલંબન નિલંબન એટલે કે વિસમાંગ પ્રવાહી ત્યાર પછી આવે છે કે કલિલ કલિલ દ્રાવણ એટલે શું તો કહે છે કે કલિલ એક વિસમાંગ પ્રણાલી છે કે જેમાં વિક્ષેપન માધ્યમમાં વિક્ષેપિત કલાના ખૂબ ઝીણા ઝીણા કણો રહેલા હોય છે અહીંયા તમને બે શબ્દ આપેલા છે એક તો છે વિક્ષેપન માધ્યમ અને ત્યાર પછી છે વિક્ષેપિત કલા તો જો તમને આગળ કહે છે કે કલિલ દ્રાવણમાં દ્રાવ્ય જે પદાર્થ દ્રાવ્ય હોય એ દ્રાવ્ય જેવા ઘટકને શું કહેવામાં આવે છે વિક્ષેપિત કલા ખ્યાલ આવે છે કે કલિલ દ્રાવણમાં દ્રાવ્ય જેવા ઘટકને વિક્ષેપિત કલા કહે છે જો આપણે ખાંડનું દ્રાવણ લઈએ તો ખાંડ એ પાણીમાં દ્રાવ્ય થાય છે તો એ ખાંડને શું કહેવાય વિક્ષેપિત કલા અને એવો ઘટક કે જેમાં વિક્ષેપિત કલાના કણો નિલંબિત થયેલા હોય તો તેને શું કહે છે વિક્ષેપન માધ્યમ એટલે કે દ્રાવક તરીકેનું કામ કરે છે કોણ વિક્ષેપન માધ્યમ કલિલના કણો એ સમગ્ર દ્રાવણમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે નિલંબિત કણો કરતાં કલિલ કણોનું કદ નાનું હોવાને કારણે મિશ્રણ સમાંગ દેખાય છે હવે જો કલિલમાં કેવું છે કલિલ આપણે જોઈએ ને તો આપણને સમાંગ મિશ્રણ લાગે પરંતુ હકીકતમાં એ કેવું છે વિસમાંગ મિશ્રણ છે કારણ કે એના કણો એટલા સૂક્ષ્મ છે કે આપણે એને નરી આંખે જોઈ શકતા નથી અને એના કણો એટલા મોટા છે કે પ્રકાશનું પ્રકિરણ કરી શકે છે બંને શક્યતાઓમાં હાજર છે આપણે સાચા દ્રાવણની વાત કરી તો એ સંપૂર્ણપણે સમાંગ મિશ્રણ નિલંબનની વાત કરી તો સંપૂર્ણપણે વિસમાંગ મિશ્રણ પરંતુ કલિલ
મેલ છે એ બંને કેવું છે, આમ મિસ બંનેનું કોમ્બો ટાઈપ છે કે નથી એ સમાંગ કે નથી એ વિષમાંગ, પરંતુ એની લાક્ષણિકતા એવી છે કે વિષમાંગમાં એનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કીધું છે કે કલિલના કણો સમગ્ર દ્રાવણમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે. હું તમને દૂધ આપું ને અથવા તો પાણીમાં શાહીનું ટીપું નાખીને આપું ને અને તમને કહું ને કે આ દ્રાવણ કેવું છે, તો તમે પહેલાં એવું જ કહેશો કે આ દ્રાવણ છે સમાંગ મિશ્રણ છે. પરંતુ નહીં, હકીકતમાં એ કેવું છે, વિષમાંગ છે, એ કલિલ છે. અને નિલંબિત કણો કરતાં કલિલ કણોનું કદ નાનું હોવાને કારણે મિશ્રણ સમાંગ દેખાય છે, કારણ કે દૂધમાં જે કણો છે એ આપણને નરી આંખે દેખાતા નથી. આખું દૂધ છે એ દૂધ તો આપણને સમાંગ મિશ્રણ જ દેખાય છે. જો કહે છે કે પરંતુ વાસ્તવમાં કલિલ દ્રાવણ એ વિષમાંગ મિશ્રણ છે. ત્યાર પછી આવે જો ઉદાહરણ પણ આપેલા છે કે દૂધ છે, ડહળું પાણી છે, આના સિવાય તમે શાહીનું ટીપું અને તમારા જાતે બીજા અન્ય ઉદાહરણ પણ તમે લખી શકો છો. પછી કહે છે કલિલના ગુણધર્મો, તો પહેલું એ જ છે કે કલિલ એ વિષમાંગ મિશ્રણ છે. કલિલના વ્યક્તિગત કણોનું કદ અતિ સૂક્ષ્મ હોવાને લીધે તેને નરી આંખે જોવા કેવા છે, મુશ્કેલ છે. એટલે કે આપણી જે મનુષ્યની જે આંખ છે એને પ્રોપર નરી આંખે જોઈ શકતી નથી. પછી કહી છે કે કલિલ કણો એટલી હદે મોટા હોય છે કે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણપુંજનો તે પ્રકિરણ કરી શકે છે અને પ્રકાશના માર્ગને દૃશ્યમાન બનાવે છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? પહેલો મુદ્દો એવું કહે છે કે કલિલના કણો એટલા સૂક્ષ્મ છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. અને પાછો બીજો મુદ્દો એવો કહે છે કે એટલી હદે મોટા છે કે એ પ્રકાશના કિરણનું પ્રકિરણ કરી શકે છે. કલિલને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકતા કલિલ કણો એ પાત્રના તળિયે બેસી જતા નથી. તેથી જ કલિલ છે એ કેવું છે, સ્થાયી છે. નિલંબનમાં એવું કીધું કે રેતીના કણો પાત્રના તળિયે બેસી જાય છે એટલા માટે અસ્થાયી છે, પરંતુ કલિલ કણો છે એ પાત્રના તળિયે બેસતા નથી એટલા માટે કેવા છે, સ્થાયી છે. અને છેલ્લું કહે છે કે કલિલના કણોને તેના મિશ્રણમાંથી ગાળણ ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી. એટલે કહે છે કે જ્યારે તમે દૂધ ગાળો છો, દૂધને તમે ગળણી વડે ગાળશો તો એવું બનશે કે દૂધમાં જે કણો હોય એ ગળણીમાં રહે ને બાકીનું જે પ્રવાહી મટીરિયલ છે તપેલીમાં આવે નહીં, એવું ક્યારેય બનશે નહીં. તમે ગળણીમાંથી દૂધ નાખશો એટલે પાત્રમાં પણ તમને દૂધ જ મળશે. એટલે કહે છે કે કલિલના કણોને તેના મિશ્રણમાંથી ગાળણ ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી, પરંતુ એક પદ્ધતિ છે જેનું નામ છે સેન્ટ્રીફ્યુગેશન. અને સેન્ટ્રીફ્યુગેશન દ્વારા સેન્ટ્રીફ્યુગેશનની પ્રક્રિયા કરીને કલિલના કણોને અલગ કરી શકાય છે. સેન્ટ્રીફ્યુગેશનની પ્રક્રિયા શું છે કે કોઈ પણ પ્રવાહી હોય, કોઈ પણ કલિલ દ્રાવણ હોય એને ટ્યુબમાં ભરી અને એકદમ સ્પીડથી એને ફેરવવામાં આવે છે, જેથી કરીને જે કણો ભારે હશે એ નીચે બેસી જશે અને ઉપર બધું પ્રવાહી આવી જશે. એવી રીતે સેન્ટ્રીફ્યુગેશન પ્રક્રિયા કરીને એને અલગ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે જે દ્રાવણ છે, નિલંબિત દ્રાવણ છે અને કલિલ દ્રાવણ છે, મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, તો ત્રણે ત્રણમાંના ગુણધર્મો છે એકદમ કોમન જ છે. પાંચ ગુણધર્મો છે એ તમારે આવે છે, તો યાદ કેવી રીતે રાખવાની ટિપ્સ છે. પહેલાં તો જોઈ લેવાનું કે દ્રાવણ, દ્રાવણમાં શું હશે, ખાંડ અને પાણીનું દ્રાવણ. તમે બીજું પણ લઈ શકો કે મીઠું અને પાણીનું દ્રાવણ સમાંગ મિશ્રણ બનાવતું હોવું જોઈએ. ત્યાર પછી નિલંબન, તો નિલંબનમાં આવશે રેતી પ્લસ પાણીનું મિશ્રણ અને કલિલમાં આવશે દૂધ પ્લસ પાણી. તમે શાહી પણ લઈ શકો છો, એટલી ખબર પડી ગઈ તમને. ત્યાર પછી કોમન શું છે, પહેલું જોવાનું કે જે દ્રાવણ છે, જે મિશ્રણ છે એ સમાંગ છે કે વિષમાંગ છે. બીજું શું આવશે કે નરી આંખે જોઈ શકાય છે કે નથી, એના જે કણો છે એ કણોને તમે નરી આંખે જોઈ શકો કે નહીં. થઈ ગયો બીજો મુદ્દો. ત્રીજું છે કે જો પ્રકાશનું કિરણ પસાર કરવામાં આવે તો પ્રકાશનો માર્ગ છે એ જોઈ શકાય કે નહીં. ચોથું છે કે જ્યારે એને કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખવામાં આવે તો પાત્રના તળિયે ઘટક કણો જમા થાય છે કે નહીં.
અને પાંચમું છે કે એના કણોને ગારણ ક્રિયાથી છૂટા પાડી શકાય કે નહીં. ખાલી આ પાંચ તમારે મુદ્દા યાદ રાખવાના છે. ત્રણે ત્રણ ગુણધર્મમાં કોમન જ છે. તમને કયું આપેલું છે, તમને જો સાચું દ્રાવણ કહે તો એ પ્રમાણે તમારે લખવાનું. સાચું દ્રાવણમાં શું આવશે કે મિશ્રણ કેવું આવશે, સમાંગ. અને નિલંબન અને કલિલ દ્રાવણ કહે તો મિશ્રણ કેવું આવશે, વિસમાંગ. તમને જે ગુણધર્મ પૂછેલા છે એના આધારે તમારે લખવાનું છે. પરંતુ આ પાંચ સ્ટેપ છે એ ત્રણેય ધર્મમાં કેવા છે, કોમન છે, અને માસ્ટર કી કહેવાય. તો તમારે આ રીતે પણ તમે શોર્ટ ફોર્મમાં આખા ત્રણ ત્રણ માર્ક્સના ક્વેશ્ચન પણ તમે યાદ રાખી શકો છો. એમાં કશું તમારે ગોખવાનું છે નહીં. ત્યાર પછી આવે છે કે કલિલના સામાન્ય ઉદાહરણ. તો તમને પહેલું કીધું છે કે વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ. આપણે આગળ જોયું કે વિક્ષેપિત કલા કોને કહેવાય, કે જે દ્રાવ્ય છે એને, જે ભળે છે તેને. અને વિક્ષેપન માધ્યમ એટલે કે જેની અંદર ભળે છે તેને. તો બે જ્યારે પદાર્થો ભેગા થાય છે તો કલિલનો કયો પ્રકાર બને છે અને એના ઉદાહરણ તમને આપેલા છે. તો પહેલું તમારે શું કરવાનું છે, ઊંધેથી બોલવાનું છે. વિક્ષેપન માધ્યમ તો શું કહેવાનું, કે વાયુમાં પ્રવાહી ભળે છે. એવું નહીં કે પ્રવાહીમાં વાયુ, ખ્યાલ આવે છે. તમારે ઊંધેથી લેવાનું છે કે વાયુમાં પ્રવાહી ભળે છે. અને આગળથી બોલવું હોય તો તમે શું કહી શકો, કે પ્રવાહી વાયુમાં ભળે છે. તમને જે ઠીક લાગે એ, પણ તમારે એવી રીતે બોલવું છે, પ્રવાહીમાં વાયુ ક્યારે તમારે બોલવાનું નથી. તો જ્યારે વાયુમાં પ્રવાહી ભળે છે તો એ બે, એક વાયુ અને એક પ્રવાહી, એ મિશ્ર થઈ અને એક કલિલનો પ્રકાર બનાવે છે, એરોસોલ. અને એરોસોલના તમને ઉદાહરણ આપેલા છે કે જે ધુમ્મસ, ઝાકળ અને વાદળ. ત્યાર પછી વાયુમાં જ્યારે ઘન ભળે છે તો ત્યારે પણ કલિલનો પ્રકાર બને છે, એરોસોલ. જો એરો વાયુ એટલે કે એર, અને ઘનને શું કહીએ આપણે, સોલિડ. તો એ રીતે નામ પેલું છે એરોસોલ. તો એમાં છે ધુમાડો અને વાહનોમાંથી બહાર નીકળતો ધુમાડો. તો વાહનોમાંથી બહાર નીકળતો ધુમાડો, તો આ ધુમાડો કયો છે, કે જે આપણે કંપનીઓમાંથી કે અવારનવાર કોઈ એવી રીતે કોઈ રિફાઇનરીઓ હોય એમાંથી જે ધુવાડો નીકળે છે, એ કયો ધુવાડો આપેલો છે આગળનો તમે જે લખેલું છે આ. ત્યાર પછી કહે છે કે પ્રવાહીમાં વાયુ ભળે છે. તો પ્રવાહીમાં જ્યારે વાયુ ભળે છે ત્યારે બનાવે છે ફીણ. તો ફીણનું તમને ઉદાહરણ આપેલું છે કે શેવિંગ ક્રીમ અને પ્લવન. પ્લવન એટલે પણ ફીણ જ થાય છે. જ્યારે 10મા ધોરણનો જૂનો સિલેબસ હતો એમાં તમારે એક પ્રક્રિયા આવતી હતી કે ફીણ પ્લવન પદ્ધતિ. તે પ્લવન, પ્લવન પણ શું થાય છે, ફીણ. ત્યાર પછી પ્રવાહીમાં પ્રવાહી ભળે છે તેનું નામ આપેલું છે ઇમલ્સન. અને ઇમલ્સનમાં તમને ઉદાહરણ આપેલા છે દૂધ અને ફેસ ક્રીમ, કે જે આપણે ચહેરા ઉપર લગાવીએ છીએ એ બધી ક્રીમો. પ્રવાહીમાં જ્યારે ઘન ભળે છે ત્યારે બને છે સોલ. અને એનું તમને ઉદાહરણ આપેલું છે કે મિલ્ક ઓફ મેગ્નેશિયા અને કાદવ. વિદ્યાર્થી મિત્રો, મિલ્ક ઓફ મેગ્નેશિયા ધોરણ 7ની અંદર તમને આવે છે કે મિલ્ક ઓફ મેગ્નેશિયા છે ને એક બેઝિક પદાર્થ છે. એસિડ અને બેઝવાળા પાઠમાં તમારે આવે છે કે મિલ્ક ઓફ મેગ્નેશિયા એક બેઝિક પદાર્થ છે. જ્યારે આપણને પેટમાં અપચો થાય છે ને તો ડૉક્ટર તમને મિલ્ક ઓફ મેગ્નેશિયાની પ્રવાહી બોટલ આપે છે. એટલે તમને કહે છે કે તમારે 2 ચમચી લેવાની છે, જેથી કરીને જે આપણને અપચો થયો હોય છે પેટમાં એ દૂર થઈ જાય છે. ત્યાર પછી જ્યારે ઘનમાં વાયુ ભળે છે તો એનો પણ પ્રકાર બને છે ફીણ. અને એના ઉદાહરણ છે ફીણ, રબર, વાદળી અને પ્યુમાઇસ. પ્યુમાઇસ એટલે કે જે દરિયાનો પથ્થર હોય તે. જો વાદળી શું આપેલું છે, ઘનમાં વાયુ ભળે છે. એટલે વાદળી આપણે વાત કરી, વાદળી એટલે કે જે સ્પંજ આવે છે તે. એ સ્પંજ કેવું છે, ઘન છે, પરંતુ એની વચ્ચે પોર છે. પોરમાં શું રહે છે, હવા રહે છે. એટલે કીધું છે ઘનમાં વાયુ ભળે છે. અને આ પ્યુમાઇસ જે દરિયાના પથ્થર છે ને એ પણ એવા છે કે એ છે ઘન, પરંતુ એની અંદર શું રહે છે, હવા રહે છે. એટલે તમને દરિયાઈ પથ્થર એને પ્યુમાઇસ એવું નામ આપવામાં આવેલું છે. ઘનમાં જ્યારે પ્રવાહી ભરે છે ત્યારે બને છે જેલ. અને એનું ઉદાહરણ છે જેલી, ચીઝ અને માખણ. અને છેલ્લું છે કે ઘનમાં જ્યારે ઘન ભરે છે ત્યારે બને છે ઘન
સોલ અને એનું ઉદાહરણ છે રંગીન જેમસ્ટોન એટલે કે રત્ન પથ્થર, જે આપણે ઘરેણાઓમાં આપણે નંગ જે ફિટ કરાવીએ છીએ એને કહેવામાં આવે છે રત્ન પથ્થર, અને દૂધિયો કાચ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આખા કોષ્ટકમાંથી તમને એક એક માર્ક્સના ક્વેશ્ચન પૂછાય. તમને એવું કહે કે ઘનમાં વાયુ ભળે તો કલિલનો કયો પ્રકાર બને છે, તો કે ફીણ. તો ફીણના ઉદાહરણ આપો, તો આખું કોષ્ટક તમારે તૈયાર કરવું પડશે એક એક માર્ક વાક્યના કે એક એક માર્ક્સના ક્વેશ્ચન માટે. એમસીક્યુ પણ આમાંથી પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા નિલંબન અને કલિલના ગુણધર્મ પૂરા થાય છે.